सोशियल डिस्टन्स नु पालन ने तकेदारी राखवा माटे नखत्राणा प्रांत अधिकारीए सूचना आपी। लॉकडाउनना त्रीजा तबक्कामां मळेल छूटछाट बाद पण नखत्राणाना लोको माટેની સુખાકારી માટે પ્રાંત અધિકારી જીકે રાઠોડ સાહેબ દ્વારા અહીંની ગ્રામ પંચાયત મધ્યે બેઠક કરી વેપારીઓને કાયદાનો અમલ કરવા સૂચના આપી હતી। જો આપણે સતર્ક રહીશું તો જરૂર જીતશું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને તકેદારી રાખશું તો કોરોનાને હરાવી શકીશું, એવી વાત પ્રાંત અધિકારી જીકે રાઠોડ સાહેબે કરી હતી। રૂબરૂ દુકાનોમાં જઈ પ્રાંત દ્વારા વિવિધ કાયદા પાડવા સમજ અપાઈ હતી। પ્રાંત અધિકારી તેમજ પીઆઈ જેકે રાઠોડ દ્વારા દુકાને દુકાને ફરી દરેકને સતર્ક રહી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ચુસ્ત પાલન કરવા અપીલ કરી હતી અને મળેલ છૂટછાટનો દુરુપયોગ ન કરી યોગ્ય પાલન કરશું તો આગામી સમયમાં જરૂર કોરોના સામે જીતી જશું। બહાર ગામથી આવનાર તમામ ઉપર નગરજનોએ નજર રાખવી અને કોઈ આવેલ હોય તો પંચાયત અથવા આરોગ્ય તંત્રને જાણ કરવી। કોઈ પણ બહારથી આવનારને ફરજિયાત 14 દિવસ ક્વોરન્ટાઇન રાખવા પડશે। ટ્રાન્સપોર્ટ કે ડ્રાઈવરોએ બહારથી આવનારે બહાર ફરવું નહીં, ફરજિયાત ઘરમાં રહેવું। હાલમાં પોલીસ દ્વારા, તંત્ર દ્વારા, ખાનગી બાતમી દ્વારા કે સીસીટીવી કેમેરા દ્વારા થઈ રહેલા મોનિટરિંગમાં કોઈ કાયદાનો ભંગ થતો જણાશે તો ગુનો નોંધાશે। સ્ટોરી બાય પંકજ કબીરા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા, કચ્છ। ગઈકાલે સરકારશ્રીએ જે છૂટાટા પછી સૌ પ્રથમ તાલુકા મથક એટલે નખત્રાણાના વિવિધ વિસ્તારોની અને ગ્રામ પંચાયત, ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ સંસ્થાઓને સાથે રાખીને મુલાકાત લીધી હતી। એની સાથે સાથે અંજારની સેવાભાવી સંસ્થા તરફથી જે માસ્ક અને ગ્લોવ્સ આપવામાં આવ્યા છે એ પણ લોકોને અને વેપારીઓને આપવામાં આવ્યા। પોલીસને સાથે રાખીને, સેવાભાવી લોકોને સાથે રાખીને દરેક દુકાનોએ ચેમ્બર દ્વારા સમજણ આપવામાં આવી છે। આમ છતાં કવર ચેકિંગ કરતાં અમને ઘણી જગ્યાએ માસ્ક પહેરેલા નહોતા અથવા ગળામાં લટકાવેલા હતા અથવા ખાલી મૂછ સુધી અથવા મોઢા સુધી રાખીને કામ કરતા લોકો, વેપારીઓ અને ખરીદી કરવાવાળા લોકો પણ જોવા મળ્યા। ઘણા લોકો પોલીસને જોઈને માસ્ક પહેરવા માંડે છે અથવા તો રૂમાલ અથવા બહેનો પોતાનું કપડું ઢાંકે છે અથવા હાથ આડો રાખે છે। આ પોલીસના ડરથી માસ્ક પહેરવાનો નથી, આપણી જિંદગીનો સવાલ છે। કોઈ પણ માણસ સંક્રમિત આવશે તો બધી જ બજારો બંધ કરી દેવાની ફરજ પડશે અને એના માટે જવાબદાર આવા ગ્રાહકો અને આવા વેપારી મિત્રો હશે। સરકાર કહે છે, સરકારે છૂટ આપી છે, પણ સરકારશ્રીની છૂટનો આપણે દુરુપયોગ ન કરીએ, કારણ કે આ કોઈ વર્લ્ડ કપ જીતીને કે એવી મેચ જીતીને ઉત્સવ મનાવવા જેવી વસ્તુ નથી। વાયરસ વસ્તુ અદૃશ્ય દુશ્મન છે, જેવી રીતના સરહદ ઉપર જો એક ચૂક કરો તો સીધી ગોળી માથામાં આવે, એવી રીતના કોઈ પણ માણસ સંક્રમિત એક પણ ભટકી જશે તો તમે અને તમારું કુટુંબ ગમે ત્યારે 14 દિવસમાં આ રોગનો ભોગ બનશે। આ વસ્તુની દરેક જગ્યાએ અમે જ્યાં જ્યાં પબ્લિક ભેગી થતી ત્યાં સમજ આપી, દરેક દુકાનોએ સર્કલ ફરજિયાત દોરવાને કીધા, દરેક દુકાન આગળ બોર ફરજિયાત મૂકવાનું કીધું, 2 થી વધારે વ્યક્તિએ એન્ટ્રી ન કરવી, દરેક જગ્યાએ સર્કલમાં લોકોને ઊભા રાખવા, દુકાનના ગેટ આગળ સેનિટાઈઝર રાખી હાથ સાફ કરીને જવું, દુકાનની અંદર જેટલા વેપારી છે એનું સ્ટાફ પણ લિમિટેડ જાહેરનામા મુજબ રાખો, એમણે પણ માસ્ક અને સેનિટાઈઝર અને ગ્લોવ્સનો ઉપયોગ કરવો, કારણ કે એક પણ માણસની ભૂલ આખા ગામને બંધ કરવા માટે અથવા તો બધાના રોજીરોટી ઉપર પાછું મારવા જેવું થશે। એટલા માટે અમે નક્કી કર્યું કે જેમ યુદ્ધની સ્થિતિ હોય અને આખું ગામ લાઇટ બંધ રાખે, કારણ કે બોમ્બ પડવાની શક્યતા હોય અને એમાં કેટલાક લોકો લાઇટ ચાલુ રાખે તો આખું શહેર નાશ થાય છે, એવી જ ભૂલ કોઈ 5 માણસોને કારણે આખા ગામને ભોગવવું ન પડે એટલે દંડની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે। ગઈકાલે અમે મેઇન બજારની અંદર વાહનો લઈને જઈને ટ્રાફિક કરતાં તે બંધ કરીને બેરિકેટિંગ કર્યું છે, એની એન્ટ્રીમાં જ ગ્લોવ્સ ન હોય એને પાછા ઘર ભેગા કરી દઈએ છીએ। ખાલી પોલીસ કે દંડને જોઈને જ આપણે જો માસ્ક પહેરતા હોય તો એનો અર્થ થાય કે આપણી આપણી જિંદગી કે આપણા કુટુંબની જિંદગી વાલી નથી, તો મહેરબાની કરીને હવે પછી છૂટ આપી છે। બોમ્બેથી પણ 1,00,000 લોકો લાઇનમાં ઊભા છે એટલે દરેક લોકો આવે એના રજીસ્ટર નિભાવવાને કીધા છે, એનું સ્ક્રીનિંગ કરાવવાનું કીધું છે। શાક માર્કેટની અંદર પણ હવે વીકલી હેલ્થ કાર્ડની અમે યોજના કરીએ છીએ અને જેને PSC દ્વારા કે TSO દ્વારા હેલ્થ કાર્ડ આપવામાં આવશે અને એનું પણ અઠવાડિક સ્ક્રીનિંગ કરવામાં આવશે અને સ્ક્રીનિંગ કરેલા આવા લોકો પાસેથી જ આપણે શાકભાજી લેવાનું રહેશે અને દરેક જગ્યાએ ફરજિયાત નોટિસ બોર્ડ આપવાનું છે અને IP પોલીસ અને CC કેમેરા મારફત અમે ફૂટેજ મેળવી રહ્યા છીએ, જે લોકો નહીં માને
એને 100 રૂપિયા દંડ, ત્યાર પછી 188ના ભંગ બદલ પોલીસ કાર્યવાહી અને જેલની સજા પણ થઈ શકે છે. તો આપણને કાયદો કહેતો હોય, પોલીસ કહેતો હોય, ડરથી આપણે સીધા રહીએ એ માનસિકતા બરોબર નથી. આપણી ટેવ બદલો. આપણને માસ્ક પહેરવાની ટેવ પણ બહુ ખરાબ છે. વારે વારે માસ્ક નીચે ઉતારીને વાત કરીએ છીએ અથવા ગળામાં માસ્ક લટકાવીએ છીએ, ગમે ત્યાં માસ્ક ફેંકીએ છીએ, એ ગુનો બને છે. તો હવે મહેરબાની કરીને આપણને જાહેરનામાનો જો ભંગ થશે તો નખત્રાણામાં અને નખત્રાણા તાલુકાના કોઈ પણ જે જનતા ખરીદી કરવામાં આવશે એના ઉપર સ્ટ્રિક્ટલી પગલાં લેવામાં આવશે. આવા હાર્ડ પગલાં મારે ન લેવા પડે એટલા માટે સેવાભાવી સંસ્થાને સહકાર આપો, પોલીસને સહકાર આપો, પંચાયતોને સહકાર આપો અને તંત્રને સહકાર આપો. આ મેસેજ ઘર ઘર સુધી જાય એના માટે મીડિયાના મિત્રોએ પણ જે એક્ટિવ ભૂમિકા ભજવી છે એ બદલ બધાનો આભાર માનું છું. હવે પછીનો સમય આપણા માટે વધારે તકલીફવાળો છે, કારણ કે જ્યારે છૂટ આપી છે ત્યારે સરકારશ્રીએ આપણા ઉપર વિશ્વાસ રાખ્યો છે કે આપણે સેન્સિટાઇઝ થઈ ગયા છે અને દરેક માણસ આ સેન્સિટાઇઝ થાય. અને તમને પણ ક્યાંય પણ આજુબાજુ આવા લોકો જોવા મળે કે જેણે માસ્ક પહેર્યા નથી અથવા તો નિયમોનો ભંગ કરે છે અથવા ટોળે મળ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ નથી, તાત્કાલિકના ફોટો અમારા નખત્રાણા ગ્રુપમાં કે પોલીસ અધિકારીને વાયરલ કરો એને તમે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. કારણ કે થોડાક લોકોને કારણે અનેક લોકોની જિંદગીને આપણે જોખમમાં ન મૂકી શકીએ. તમે અમદાવાદ મોટા સિટીની ઘટનાઓ જોઈ છે, જ્યારે એકવાર આ વાયરસ ફેલાશે પછી આપણે મૃત્યુ સિવાય બીજું કંઈ હાથમાં નહીં આવે. તો નખત્રાણા તાલુકાની તમામ જનતાને હું અપીલ કરું છું કે આમાં સહકાર આપો. કોરોના વાયરસ કોવિડ-19ના પગલે સરકાર તરફથી આપવામાં આવતા જાહેરનામાઓનું ચુસ્તપણે પાલન કરો, ઘરમાં રહો, સુરક્ષિત રહો, હોમ ક્વોરન્ટાઇન, ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલ તમામ સામાન્ય વ્યક્તિને અલગ રૂમમાં રાખવામાં આવે છે, વિદેશથી આવેલ વ્યક્તિ ઘરના સભ્યોને કે અન્ય વ્યક્તિઓને ચેપનો ફેલાવો અજાણતાથી ન કરે તે હેતુસર ઘરે અલગ રૂમમાં રાખવામાં આવે છે. હોમ ક્વોરન્ટાઇન વ્યક્તિ એ કોરોનાનો દર્દી નથી એટલે આજુબાજુના પડોશીઓએ ચિંતા કરવી નહીં, એ વ્યક્તિ ફક્ત દેખરેખ હેઠળ રાખેલ છે. હોમ ક્વોરન્ટાઇન વાળા વ્યક્તિથી અન્ય વ્યક્તિએ 1 મીટરના અંતે રહીને વાત કરવી. સંસ્થાકીય ક્વોરન્ટાઇન, વિદેશ તથા સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓને સામાન્ય વ્યક્તિઓથી દૂર રાખવા સંસ્થાકીય ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે. અન્ય વ્યક્તિઓ ચેપગ્રસ્ત ન થાય તે હેતુસર કરવામાં આવે છે. આ વ્યક્તિ કોરોનાનો દર્દી નથી પણ સલામતી ખાતર અલગ રાખવામાં આવેલ છે. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ.